કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ભાજપ પર નિશાન. ભાજપમાં નારાજગીના મુદ્દે પરેશ ધાનાણીનું ટ્વીટ. કમલમમાં કકળાટ, કોંગ્રેસ ટનાટન. 2004 લોકસભાની જેમ કોંગ્રેસનું પુનરાવર્તન પાક્કું. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે ટ્વિટર વોર. પરેશ ધાનાણીના ટનાટન સામે યજ્ઞેશનું ના ના ના, કોંગ્રેસ ટનાટન નથી, ના પાડવામાં ટનાટન છે. યજ્ઞેશ દવેએ કહ્યું કોંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન. અમરેલીથી પ્રતાપ દુધાતની ટનાટન ના, તો આણંદથી ભરત સોલંકીની ટનાટન ના. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, તો પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના. અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન ના. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીની ભાજપ નેતાઓને લઈ વધુ એક એક્સપોસ્ટ. કહ્યું હા પાડીને હેઠા બેસાડ્યા, ભીખુસિંહને ભૂઠા પાડ્યા, રંજનબેનને રડાવ્યા, નારણભાઈની નાળ ઢીલી. ધાનાણીએ ભાજપ નેતાઓના નામ લઈ કટાક્ષ કરતા કહ્યું ધડુકના ઢોલ પીટી નાખ્યા, રૂપાણીને રમતા મૂક્યા, મુંજપરાને મરડી નાખ્યા, ભારતીબેન ભૂંસાઈ ગયા. ધાનાણીએ નીતિન કાકા પર કટાક્ષ કરતા લખ્યું મેહાણી કાકાનો તો કાંટો જ કાઢી નાખ્યો, તો વળી કેસી બની ગયા દેશી. ટનાટન પોસ્ટને લઈ ભાજપ કોંગ્રેસના પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલના ભાજપ પર પ્રહાર. બધું ટનાટન છે તો મોંઘવારી કેમ વધી, બધું ટનાટન છે તો દેશનો ખેડૂત કેમ મુશ્કેલીમાં. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ચૂંટણીની તૈયારીઓને લઈ બેઠક યોજાઈ. અમદાવાદ પશ્ચિમ બેઠકની રણનીતિ ઘડવા બેઠકમાં ચર્ચા. ઉમેદવાર ભરત મકવાણા સહિતના નેતાની હાજરી. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ ચરમસીમાએ પહોંચ્યો. ભાજપની ઘર ઘર ચલો અભિયાન અંતર્ગત તાલુકા જિલ્લા સભ્યોની બેઠકમાં વિરોધ ઉડીને આંખે વળગ્યો. જિલ્લા અને તાલુકાના ચૂંટાયેલા સભ્યોએ ખુલીને ભારે વિરોધ વ્યક્ત કર્યો. ચૂંટાયેલા સભ્યોએ લોકસભાના ઉમેદવાર બદલવાની માંગ કરી. બેઠકમાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની હાકલ કરી, પરંતુ જિલ્લા અને તાલુકાના સભ્યો અને સંગઠનના કાર્યકર્તાઓ નારાજ થઈ બેઠક છોડી નીકળી ગયા. સાબરકાંઠામાં ભાજપની હર ઘર અભિયાનની બેઠકમાં વિવાદ સર્જાયો. બેઠકમાં એમએલએ રમણ વોરા બીભત્સ શબ્દો બોલ્યા હોવાનો જિલ્લા પંચાયતના સભ્ય અનસુયાબેન ગામેતીનો આક્ષેપ. ભાજપની બેઠકમાં ઉમેદવારો વિરોધ કરતા મહિલાઓ સહિતના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો. મહિલા ઉમેદવાર શોભનાબેનનો વિરોધ કરતા રમણ વોરાએ અપશબ્દ બોલ્યાના આક્ષેપ લગાવવામાં આવ્યા. અરવલ્લીના ભિલોડામાં ભાજપ કાર્યકરોનો રોષ ચરમસીમાએ. શામળાજી ઇડર સ્ટેટ હાઈવે પર કર્યો ચક્કાજામ. ભીખાજી ઠાકોરની ચૂંટણી લડવાની ના સામે કાર્યકરોની ચૂંટણી લડે તેવી જીત. કાર્યકરોએ ઉગ્ર વિરોધ કરી ચૂંટણીમાં પરિણામ બદલી દેવાની ચીમકી ઉચ્ચારી. કાર્યકરોએ કહ્યું મૂળ ભાજપના કાર્યકરને ટિકિટ નહીં તો પરિણામ બદલાશે. સાબરકાંઠા ભાજપમાં ભડકો યથાવત. શોભના બારૈયા સામે ચાલુ બેઠક દરમિયાન પંચાયતના સદસ્યોનો વિરોધ. શોભના બારૈયાને ટિકિટ અપાતા સદસ્યોના સૂત્રોચ્ચાર સાથે પાર્ટી બેઠકમાં આમંત્રણ ન મળ્યું હોવાના આક્ષેપ. જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે લોહાણા સમાજ દ્વારા વિરોધ. સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરી નોંધાવ્યો વિરોધ. ડોક્ટર અતુલ ચગના પ્રકરણને લઈ લોહાણા સમાજમાં રોષ જોવા મળ્યો. ભાજપ મહિલા અધ્યક્ષ દીપિકા સરડબાનું સાબરકાંઠા બેઠક પર ભાજપમાં વિરોધ મુદ્દે નિવેદન. મહિલાઓ વિરોધ કરે છે તેવું ધ્યાને નથી આવ્યું. મહિલાઓ જ મહિલા ઉમેદવારને જીતાડશે. હસમુખ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો. ભાજપમાં નારાજગી ચાલતી હોવાનો ઉમેદવારનો સ્વીકાર. હસમુખ પટેલે કહ્યું ભાજપમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે. હસમુખ પટેલે કહ્યું ઓવેસીની એન્ટ્રીથી ચૂંટણીમાં ભાજપને ફાયદો. ઓવેસીની પાર્ટી ભાજપ માટે ફાયદાકારક. અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર છે હસમુખ પટેલ. વિજાપુર ભાજપમાં ભડકો. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ આપતા નારાજગીને લઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું. ભાજપના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાનો આરોપ. સાબરકાંઠામાં કોંગ્રેસે ઝટકો. તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખનું રાજીનામું. ભગવંતસિંહ ઝાલાના રાજીનામાથી કોંગ્રેસમાં હડકંપ. ભગવંતસિંહના સમર્થકો પણ આપી શકે રાજીનામું. જૂનાગઢ બેઠક માટે કોંગ્રેસમાં વિમલ ચુડાસમાની પત્નીને ટિકિટ આપવા રજૂઆત. જલ્પા ચુડાસમાને ટિકિટ આપવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ. જૂનાગઢથી હીરા જોટવાના નામની ચર્ચા ચાલી રહી છે. દ્વારકા જિલ્લા કોંગ્રેસમાં ફરીવાર ગાબડું પડ્યું. જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ સાવન કરમુરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. અગાઉ મુરુ કંડોરિયા અને એભા કરમુરે રાજીનામા આપી ચૂક્યા છે.
પરેશ ધાનાણીએ વિરજીત ઠુમર પર સાધ્યું નિશાન. ધાનાણીએ કહ્યું, વડીલોએ અમને ઘડવાના છે, તમારે નડવાનું નથી. કુંકાવાવમાં સંવાદ કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો. પરેશ ધાનાણીએ જેની ઠુમરને લઈને કહ્યું, આ લડાઈ જેની ઠુમરની નહીં કોંગ્રેસની છે. દીકરીઓને ખોળો પાથરી માંગવું ન પડે, મામેરા આપણે બધાએ જ કરવાના છે. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામના કાર્યક્રમમાં નીતિન પટેલે સલાહકારો વિશે રોચક વાત કરી કે જે લોકોના કહેવાથી તેમની પત્ની પાણીનો ગ્લાસ પણ ન આપતી હોય એવા લોકો મને સલાહ આપતા. નીતિન પટેલે કહ્યું, હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારે જે આવે તે મને સલાહ આપતા કે હું સર્વજ્ઞ નથી, તેથી મને બધી ખબર ન હોય, પણ સલાહ આપનારની પણ ક્ષમતા હોવી જોઈએ. નીતિનભાઈએ કહ્યું કે આવા લોકો જ્યાં સુધી કોઈને સલાહ ન આપે ત્યાં સુધી તેમને ઊંઘ પણ ન આવે. કોઈ મોટો પ્રોફેસર સલાહ આપે તે બરાબર છે, પરંતુ ગમે એવા આવીને સલાહ આપતા. ભરૂચમાં ઘેરૈયાઓનો મનસુખ વસાવા પર કટાક્ષ. ગીત બનાવીને નિશાન સાધ્યું. મનસુખ વસાવાના રાજમાં માર્ગ ન બન્યો તેવું ગીત લખ્યું. આદિવાસી ગીતમાં સ્થાનિક પ્રશ્નોની ચોકદાર રજૂઆત. ઘેરૈયાઓનો આદિવાસી ભાષામાં કટાક્ષનો ગીતનો વિડીયો વાયરલ થયો. નેત્રંગ પંથકનો વિડીયો હોવાનું અનુમાન. વિકાસના કામો ન થવાથી લોકોની મુશ્કેલીને ગીતના માધ્યમથી રજૂ કરી. પાટણમાં સાંસદ ભરતસિંહ ડાભીના ટકાવારીના નિવેદનને લઈ રાજકીય ગરમાવો. સાંસદ ભરતસિંહ ડાભીનો ચૂંટણી પ્રચારનો વિડીયો વાયરલ. મેં કોઈ પાસેથી ટકાવારી ન લીધી હોવાનું ભરતસિંહનું નિવેદન. ચાણસ્માના પીપળ ગામની જાહેરસભાનો વિડીયો થયો હતો વાયરલ. બનાસની દીકરી બાદ શિક્ષણના નામે રેખા ચૌધરીએ પ્રચાર શરૂ કર્યો. કહ્યું, ઉચ્ચ શિક્ષિત હોવાથી હિન્દી અંગ્રેજી પર પ્રભુત્વ ધરાવું છું. ચૂંટાઈને દિલ્હી જઈશ તો અંગ્રેજી ભાષામાં વાત કરવી સરળ પડશે. વડોદરા ભાજપ ઉમેદવાર હિમાંગ જોશી સમર્થકો સાથે હનુમાનજીના શરણે. તેમણે કહ્યું કે ભારતની સાથે વિકસિત વડોદરાનું સ્વપ્ન સાકાર થશે. નાગરિકોના આશા અપેક્ષાઓને પણ પહોંચી વળવા પ્રયત્ન કરીશું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતના પુત્ર અને સિરોહી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વૈભવ ગહેલોતે માં અંબાના દર્શન કર્યા. વૈભવ ગહેલોત સાથે કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. વિદેશમાં વસતા 3000 એનઆરઆઈ ભાજપના પ્રચાર માટે ભારત આવશે. ગુજરાતમાં પોતાના વતનમાં જઈ 10 એપ્રિલ બાદ ભાજપના પ્રચારમાં જોડાશે. ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યું કે દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. કલમ 370 હટી ગઈ, રામ મંદિર પણ બની ગયું અને આશા રાખીએ કે કાશી મથુરાનું મંદિર પણ ભવ્ય બને. દિલ્હીમાં કોંગ્રેસ સીઈસીની બેઠકમાં લોકસભા ઉમેદવારોની વધુ એક યાદીને લઈને મંથન. બિહાર ઝારખંડના કોંગ્રેસ ઉમેદવારોના નામ પર ચર્ચા. તેલંગાણા અને તમિલનાડુના ઉમેદવારોના નામ પર મંથન. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી પંચની કાર્યવાહી. સરકારી મકાનો પરથી 1.6 લાખ હોર્ડિંગ્સ અને ખાનગી મકાનો પરથી 58,000 હોર્ડિંગ્સ ઉતારાયા. ચૂંટણી પંચે કુલ 42.63 કરોડની વસ્તુઓને રોકડ જપ્ત કરી. આ ઉપરાંત રૂપિયા 7.37 કરોડનો દારૂનો જથ્થો ઝડપ્યો. 11.44 કરોડનું 18.48 કિલો સોનું ચાંદી જપ્ત કર્યું. આચારસંહિતા ભંગની 4000થી વધુ ફરિયાદો મળી. રાજકીય પક્ષો દ્વારા આચારસંહિતાને 2 ફરિયાદ, જે બંને ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી. રાજ્યમાં આઈપીએસની બદલીઓ ટૂંક સમયમાં થશે. લોકશાહીના મહાપર્વ 7મી જાહેર રજા રહેશે. સરકારી કોલેજ યુનિવર્સિટીમાં જાહેર રજા રાખવા સૂચના. ચૂંટણી અધિકારીએ આપી શિક્ષણ વિભાગને સૂચના. પ્રથમ વોટર્સ મતદાન કરી શકે તે માટે લેવાયો નિર્ણય. લોકશાહીના પર્વમાં સૌ કોઈ સહભાગી થાય તેવો પ્રયત્ન. અમદાવાદમાં 1.5 લાખ પ્રથમ વોટર્સનો સર્વે. 80,000થી વધુ મતદારોનો ચૂંટણી પંચે સંપર્ક કર્યો છે. ચૂંટણીને લઈ બનાસકાંઠા પોલીસ એલર્ટ મોડમાં. ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર લોખંડી બંદોબસ્ત. રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ. ગુંદરી, ખોડા, અંબાજી સહિતની ચેકપોસ્ટ પર ચેકિંગ. વિરમગામમાં સીઆઈએસએફ અને પોલીસથી ફ્લેગ માર્ચ. પોલીસે સીઆઈએસએફના જવાનોને વિસ્તારથી માહિતગાર કર્યા. લોકસભાની ચૂંટણીને લઈને કડક આચારસંહિતાના અમલ માટે મીડિયા મોનિટરિંગ રૂમ તૈયાર કરાયો. સુરતના નાનપુર સ્થિત બહુમાળી ભવનમાં શરૂ કરાયેલ મોનિટરિંગ રૂમમાં 11 ન્યૂઝ ચેનલોનું મોનિટરિંગ થઈ રહ્યું છે.
દેશના એકમાત્ર મતદાન ધરાવતા મતકેન્દ્ર એવા ગીરગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર, એક મત પડે એટલે 100% મતદાન થયું ગણાય, એક મત માટે 15 પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીના પ્રકોપની આગાહી, અમદાવાદ ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં 2 દિવસ હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ, રાજકોટ અને ભુજ સૌથી ગરમ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત, આ સિઝનમાં ભુજ દેશનું સૌથી હોટેસ્ટ સિટી બન્યું, ભુજમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો, ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 41 ડિગ્રીને પાર. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ગરમીનું જોર વધ્યું, રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી હજુય વધારો થશે, આ સપ્તાહે નહીં મળે કાળઝાળ ગરમીથી રાહત. કચ્છમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, ગરમીના કારણે ભુજ સહિતના શહેરો બન્યા સુમસામ, લોકો ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો, હવામાન વિભાગે હીટવેવની કરી છે આગાહી. અમદાવાદવાસીઓ ગરમીના પ્રકોપથી ત્રાહિમામ, અમદાવાદમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી, લોકો રૂમાલ કેપ દુપટ્ટાથી ગરમીથી કરી રહ્યા છે બચાવ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ, છેલ્લા 3 દિવસથી તાપમાનનો પારો 40 ડિગ્રી, ગરમીના પગલે બપોરે રસ્તાઓ બન્યા સુમસામ, ગરમીથી બચવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના સર્વેની કામગીરીના ભાગરૂપે આશ્રમ રોડની ગોપાલ ડેરી અને રેવરવ્યૂ હોટલમાં આઈટીની રેડ, આઈટીએ ડેરી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા એકમોમાં તબાહી બોલાવી છે. અમદાવાદ શહેરમાં 13 જગ્યા પર સર્વેની કામગીરીમાં 75 થી વધુ અધિકારીઓ જોડાયા, મોટા પાયે બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના. ગુજરાતમાં સ્વાઇન ફ્લુના કેસ ચિંતાજનક, છેલ્લા 3 માસમાં સ્વાઇન ફ્લુના 630 કેસ નોંધાયા, જ્યારે સ્વાઇન ફ્લુથી 15ના મોત, રાજ્યમાં હાલ 135 લોકો સારવાર હેઠળ. અમદાવાદમાં સ્વાઇન ફ્લુના અત્યાર સુધી 322 કેસ નોંધાયા, આરોગ્ય વિભાગે સારવાર માટે સૂચનાઓ બહાર પાડી, સરકારી હોસ્પિટલમાં સારવાર સંદર્ભે VC કરવામાં આવી. અમદાવાદમાં સ્વાઇન ફ્લુ સહિત કોરોનાના કેસમાં વધારો, અસારવા સિવિલમાં H1N1ના 5 કેસ નોંધાયા, કોવિડના પણ 2 દર્દી સિવિલમાં દાખલ. ઉનાળાની શરૂઆતમાં જ પાણીજન્ય રોગચાળો વકર્યો, અમદાવાદમાં ઝાડા ઉલટી, કોલેરા, સ્વાઇન ફ્લુના કેસોમાં ઉછાળો નોંધાયો. માર્ચમાં ઝાડા ઉલટીના 562 કેસ, કમળાના 85 કેસ, ટાઇફોઇડના 204, કોલેરાના 4 કેસ, રામોલ, અમરેવાડી, ઇન્દ્રપુરી, લાંભામાં કોલેરાનો 1 કેસ નોંધાયો. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ રોગચાળાનો ભરડો, ડોક્ટર જયેશ વાંકાએ કહ્યું 1 સપ્તાહમાં 1500થી વધુ શરદી ઉધરસ થવાના દર્દીઓ, ગત સપ્તાહે વધુ શરદી ઉધરસના 1091 કેસ. વધુમાં તેમણે કહ્યું સામાન્ય તાવના 281 કેસ નોંધાયા, ઝાડા ઉલટીના 192 કેસ, ટાઇફોઇડ તાવના 2, મચ્છરજન્ય રોગચાળાનો સૌથી વધુ પ્રકોપ 50 વિસ્તારોમાં. બોન્ડ મુદ્દે RMC મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલનું નિવેદન, રાજકોટ મનપા 100 કરોડના બોન્ડ બહાર પાડશે, બોન્ડ મામલે સેબીમાં એપ્લાય કરવામાં આવ્યું, મનપાને આર્થિક પગભર બનાવવા માટે આ પગલું ભરાયું. વધુમાં આનંદ પટેલે જણાવ્યું કે પાણી સહિતના મહત્વના પ્રોજેક્ટને લઈ બોન્ડ બહાર પાડશે, લોકો પર બોન્ડનું ભારણ ન આવે તેનું ધ્યાન રાખશે, આચારસંહિતા પૂર્ણ બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તાપીમાં ધર્મ પરિવર્તન માટે આવેલા લોકોને મેથી પાક, ગ્રામજનોએ 15 થી 20 જેટલા શખ્સોને ચખાવ્યો મેથી પાક, ખ્રિસ્તી સમાજના કેટલાક લોકો ધર્મ પરિવર્તન કરાવવા ગયા હતા. પ્રભાસ પાટણમાં સોમનાથ સામૂહિક આરોગ્ય કેન્દ્રની સિદ્ધિ, 1 દિવસમાં 12 નોર્મલ ડિલિવરીની સિદ્ધિ, 10 બાળક સહિત 2 બાળકીને જન્મ અપાવ્યો. કંગના રનૌત વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી મામલે કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતની મુશ્કેલીમાં વધારો થયો, ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેતને નોટિસ આપી ખુલાસો માંગ્યો. કોંગી નેતા સુપ્રિયા શ્રીનેત ચૂંટણી વિરુદ્ધ ચૂંટણી પંચે કાર્યવાહી કરતા નોટિસ પાઠવી, મહિલાઓના સન્માન અને ગરિમા વિરુદ્ધની ટિપ્પણી મામલે ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી.
મહારાષ્ટ્રના નાગપુરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો રોડ શો. ગડકરીએ નાગપુરમાં રોડ શો યોજ્યા બાદ લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી નોંધાવી. દિલ્હી વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા સ્થગિત કરી દેવામાં આવી. આપ ધારાસભ્યો ગૃહના વેલમાં આવ્યા અને સીએમ કેજરીવાલના સમર્થનમાં અને મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સ્પીકરે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી હતી. દિલ્હી વિધાનસભા બહાર કેજરીવાલના સમર્થનમાં વિરોધ. દિલ્હીના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, આતિશી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા કેજરીવાલની ધરપકડ સામે દિલ્હી વિધાનસભામાં આપ ધારાસભ્યો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. દિલ્હીમાં કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે તેવા દાવાને ઈડીએ ફગાવ્યો. કેજરીવાલ સીસીટીવી નજર હેઠળ, તેણે કોઈ દસ્તાવેજો પર સહી કરી નથી. ઈડીએ વધુમાં કહ્યું, જેલમાંથી કેજરીવાલે કોઈ આદેશ નથી કર્યા. કેજરીવાલ પર કટાક્ષ કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે દિલ્હીના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે, પરંતુ આયુષ્માનનો કોઈ અમલ થતો નથી. તેમણે હોસ્પિટલમાં પથારીઓની સંખ્યા વધારવી જોઈએ, દિલ્હીના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેની પણ ચર્ચા કરો. ઈડીએ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને વિદેશી હુંડિયામણ ઉલ્લંઘન કેસમાં અનિયમિતતાના સંબંધમાં ત્રીજું સમન્સ જારી કર્યું અને તેણીને 28 માર્ચે દિલ્હીમાં તપાસમાં જોડાવા કહ્યું. ટીબી નાબૂદી કાર્યક્રમમાં દિલ્હીનું પ્રદર્શન ખૂબ જ નબળું છે. રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા ઘણા સમયથી મેડિકલ કોલેજોની સંખ્યા તેથી મેડિકલ બેઠકોથી વધુ નથી. મુંબઈમાં શરદ પવારે પોતાની પાર્ટી એનસીપી એસસીપીની સંસદીય બેઠક બોર્ડની બેઠક બોલાવી. પાર્ટીના નેતાઓ જયંત પાટીલ, અનિલ દેશમુખ, ફૌઝિયા ખાન, રાજેશ ટોપે, રાખી જાદવ, નસીમ સિદ્દીકી અને અન્ય નેતાઓએ બેઠકમાં ભાગ લીધો. ગરબાને યુનેસ્કોમાં સ્થાન મળવા મુદ્દે પીએમ મોદીની પોસ્ટ. ગરબા એ જીવન સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ. ગરબા લોકોને સાથે લાવે છે. વધુમાં લખ્યું, ગરબાની વૈશ્વિક લોકપ્રિયતા વધી રહી છે. પેરિસમાં એક યાદગાર ગરબા નાઇટનું પણ આયોજન થયું હતું. વડોદરામાં શિનોર સાવલી રોડ પર પિકઅપ વાન પલટી. પિકઅપ વાનમાં ભરેલી શક્કરટેટી પથરાઈ રસ્તા પર. ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત. અંદાજિત 2 લાખ જેટલું નુકસાન. જૂનાગઢમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. 1 વર્ષની બાળકીનું પાણીની કુંડીમાં પડતા મોત. રમતા રમતા બાળકી પાણીની કુંડીમાં પડી હતી. વંથળીના વસપડા ગામની ઘટના.